નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સિદ્ધપુરમાં બ્રાહ્મણપુર મહોલ્લો રામમય બન્યો. કાશી વિશ્વનાથ યુવક મંડળ દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે બ્રાહ્મણપુર અને કાશી વિશ્વનાથ મંદિરની ધજાથી શણગારવામાં આવ્યું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સિદ્ધપુર દ્વારા તાલુકા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ 12/1/2024 રાષ્ટ્રપુરુષ સ્વામી વિવેકાનંદ જન્મદિન અને તારીખ 23/1/2024 સુભાષ ચંદ્ર બોઝ જન્મદિન નિમિત્તે સિદ્ધપુર તાલુકાના શિક્ષક અને તાલુકાની સજ્જન શક્તિઓને રાષ્ટ્રપુરુષોના જીવન પ્રસંગો વિશે રસપાન કરે અને પોતાનું જીવન પણ રાષ્ટ્રમય બનાવે તે હેતુથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સિદ્ધપુર દ્વારા કર્તવ્ય બોધ દિવસનું આયોજન સરસ મજાનું કરવામાં આવ્યું. શ્રી સરસ્વતી શિશુ મંદિર સિદ્ધપુર મુકામે કરવામાં આવ્યું. ઉજવણીની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. ત્યારબાદ સંગઠનના મંત્રી શ્રી મુકેશભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પરિચય આપવામાં આવ્યો. સંગઠનના જવાબદાર સેવકો દ્વારા મંચસ્થ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉદ્બોધક તરીકે મુખ્ય વક્તા તરીકે આદરણીય શ્રી રમેશભાઈ જોશી પ્રધાનાચાર્ય અભિનવ હાઈસ્કૂલ સિદ્ધપુર દ્વારા બંને રાષ્ટ્રપુરુષોના જીવન પ્રસંગોને વાચા આપીને તેઓના નિર્ધારિત સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું. વિશેષ ઉપસ્થિતિ શ્રી બી એન ગુર્જર સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સિદ્ધપુર દ્વારા સમાજના નૈતિક શક્તિ તરીકે આપનું કર્તવ્ય શું હોય તે વિશે થોડો પ્રકાશ પાડ્યો. આ વિષય બાદ શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ, મંત્રી શ્રી અનંતભાઈ શુક્લ, શ્રી દાયાભાઈ ચૌધરી માધ્યમિક સંવર્ગ સિદ્ધપુર તાલુકાના અધ્યક્ષ શ્રી હટીસિંહ સોલંકી, પ્રાથમિક સ્વર્ગના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી રાજેશ્રીબેન પટેલ અને મહિલા સહમંત્રી શ્રીમતી હંસાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિતિ દાખવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે સંગઠનના જવાબદાર બંધુઓ શ્રી રાજેન્દ્ર કુમાર પટેલ, શ્રી નરોત્તમભાઈ વાઘેલા, શ્રી મનીષભાઈ પટેલ, શ્રી વાઘજીભાઈ દેસાઈ, શ્રી પ્રિતેશભાઈ સોની, શ્રી ચિંતનભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન સંગઠનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી વિરેનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. સિદ્ધપુર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી. આવતીકાલના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠા થઈ રહી છે. આખા દેશની અંદર ઉત્સવનો માહોલ છવાયેલો છે. ઠેર ઠેર વિવિધ ઉત્સવ ઉજવવાના કાર્યક્રમો યોજાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સિદ્ધપુર પોલીસ અકબંધ છે. તેના ભાગરૂપે આજે સવારે સિદ્ધપુર નગરના મુખ્ય માર્ગો ઉપર સિદ્ધપુર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી સાહેબ શ્રી કે પંડ્યા સાહેબ, પીઆઈ સાહેબ શ્રી જેબી આચાર્ય સાહેબ, પીએસઆઈ શ્રી બોડાણા સાહેબ, પીએસઆઈ શ્રી સોલંકી સાહેબ તેમજ પોલીસ કોન્સ્ટેબલ, મહિલા કોન્સ્ટેબલ મોટી સંખ્યામાં ફોર્સ સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જ્યાં રસ્તામાં પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત કરી હસ્તધૂનન પણ કર્યું હતું. જય શ્રી રામ. અયોધ્યા સ્થિત નવીન રામ મંદિરના નિર્માણના અનુસંધાન સમગ્ર ગુજરાતમાં રામ ભક્તિનો માહોલ છવાઈ ગયેલો છે. આ પ્રસંગ રૂપે મહેસાણા સ્થિત મુખ્ય પરા રામ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. સમગ્ર પરાગામ રોશનીની સજાવટથી શણગારવામાં આવેલ છે તેમજ ફૂલહારથી સુશોભિત કરવામાં આવ્યું છે. પરાના સમગ્ર મંદિરોમાં શેરીની રોશની રાત્રે ભવ્ય ડાયરામાં જાણીતા કલાકારો દ્વારા આયોજન કરી જનતાને ભક્તિમાં તરબોળ કરી દીધી હતી. આયોજનમાં સંપૂર્ણ પરાગામવાસીઓ તેમજ કોર્પોરેટર શ્રી દેવેશભાઈ, તનુભાઈ વગેરે પોતાના અમૂલ્ય ફાળો આપી આ કાર્યક્રમમાં સતત ખડેપગે હાજર રહેલા હતા. બીજી તરફ આ જ સ્થળે આવેલ પંખીડાને પણ ખૂબ જ સરસ રોશનીથી સજાવી જનતાને અબોલ પછી અને પશુઓ માટે ખુલ્લા મન થઈ દાન આપવા અપીલ કરી હતી. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધપુરના મંડી બજારમાં આવેલા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પાસે ભગવાન શ્રી રામની છબી મૂકવામાં આવી હતી. દિવસ દરિયામાં નહીં, આખો દિવસ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી બળવંતસિંહ રાજપૂતે આવીને અહીં દીપ પ્રજ્વલિત કર્યા બાદ સૌની સાથે રામધૂનમાં સાથ સહકાર આપ્યો હતો. સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નાદથી ભક્તિમય બની ગયો હતો. ધરણીધર સોસાયટી ખાતે મહિલાઓ દ્વારા રામધૂન બોલાવાઈ હતી. ગરબા પણ રમવામાં આવ્યા હતા, જેમાં મંત્રીએ પણ ભાગ લીધો હતો. 10,000 વધુ લોકો આવ્યા હતા. 11 કુંડી મહાયજ્ઞ કરાયો હતો. શ્રી રામની છબી આગળ સૌ ભક્તો દર્શન કરતા ભગવાન શ્રી રામ બનેલા યુવક અને સબરી બનેલા વૃદ્ધ મહિલા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં રક્તદાનનો કેમ્પ પણ યોજાયો હતો અને અયોધ્યાથી રામ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ લોકોએ ખાસ નિહાળ્યું હતું. અંતે સૌ રામ ભક્તો ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેર ઠેર ઉજવણીઓ
થઈ રહી છે. તો અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામધૂન જોગણી માતાના મંદિરમાં રાખવામાં આવી હતી, જેમાં આખો દિવસ ચાફરી તેમજ ધ્વજ ફરકાવી સાંજે આશાપુરા પરોઠા હાઉસ દ્વારા ખીચડી વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોકોએ ભગવાન શ્રીરામના પ્રતિષ્ઠા નિમિત્તે લોકોએ જય શ્રી રામ જય શ્રી રામના નારા લગાવી મંદિર ગજવી ઉઠ્યું હતું. રિપોર્ટર દિનેશ પિઠાડિયા. સરસ્વતી તાલુકાના વધાસર ગામે દર્શનાર્થે ગયેલા ભાઈ બહેન ઉપર ગામના કેટલાક શખ્સોએ અગાઉની અદાવતને લઈને સમાધાનના મામલે હુમલો કર્યો હતો, જેમાં બંનેને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતી તાલુકાના વધાસર ગામમાં રહીશ અને હાલમાં પાટણ જીલ રેસિડેન્સીમાં રહેતા પાયલબેન સેવંતી ભારતી ગોસ્વામી ઉંમર વર્ષ 27 તથા તેઓના પરિવાર ગઈકાલે તેમના વતન વધાસર ગામે ગયા હતા, ત્યારે પાયલબેનનો ભાઈ પિયુષ અને તેમના કાકાનો દીકરો દર્શન ગામના મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા, ત્યારે બે વ્યક્તિ અને બે અજાણ્યા શખ્સોએ પિયુષને ઉભો રાખી તેને ગડા પાડતાનો માર મારતા પિયુષ દોડીને નજીકના આવેલા બોરની ગોડીમાં સંતાઈ ગયો હતો અને પિયુષ તેની બેન પાયલને ફોન કરતા તે એક્ટિવા લઈને ભાઈને લેવા માટે ગયા હતા. તેને એક્ટિવા પર બેસાડીને જતા હતા ત્યારે ચારે જણા કાર લઈને આવ્યા હતા અને હોકીથી પાયલબેનને હાથે પગે મારીને તેને માથું દિવાલે ફટકાર્યું હતું. તેને માથામાં સોજો આવ્યો હતો અને ઈજા પહોંચી હતી. ત્યારે વચ્ચે પડતા બે અજાણ્યા શખ્સોએ તેમને માર્યા હતા. તેમણે બૂમો પાડતા એક વ્યક્તિ વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો ને તેઓએ જતા જતા કહેલ કે તમે સમાધાન કરી નાખજો, નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.